જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજનો વિષય છે ગુજરાતી, અને એમાં આજે આપણે શું શીખવાનું છે? નગારાનો ન, નગારાનો ન. તો બાળકો, આપણે શું કરવાનું છે? પહેલાં તો ટપકા જોડી અને નગારાનો ન બનાવતા શીખવાનું છે. તો ચાલો, એક ટપકાને બીજા ટપકા સાથે જોડી અને પહેલાં તો શું કરવાનું? ગોળ કરી, પછી આડી લીટી કરવાની, અને પછી ઊભી લીટી કરી, અને થોડો કંઠો વળાંક કરવાનો. જો બાળકો, શું બન્યું? ન નગારાનો ન, ન નગારાનો ન. હવે જો બાળકો, અહીંયા શું આપેલું છે? નાના નાના ખાના આપેલા છે. તો આપણે એમાં શું કરવાનું છે? ફરીથી આપણે ન નગારાનો ન બનાવતા શીખવાનું છે. જો એક ટપકાને બીજા ટપકા સાથે જોડી ગોળ કરી, પછી આડી લીટી કરવાની, પછી ઊભી લીટી કરવાની, અને થોડો કમથો વળાંક કરવાનો. શું બન્યું બાળકો? ન નગારાનો ન. બોલતું જવાનું અને લખતું જવાનું. એક ટપકાને બીજા ટપકા સાથે ધીમે ધીમે જોડવાના છે. ઝડપથી નહીં જોડવાના, અને ટપકા ઉપર જ પેન્સિલ ચલાવવાની છે. તો બાળકો, આપણે શું બનાવતા શીખવાનું છે આજે? ન નગારાનો ન. એક ટપકાને બીજા ટપકા સાથે જોડી પછી શું બનાવવાનું બાળકો? ન નગારાનો ન. કેવી રીતના? તો કે પહેલાં ગોળ કરવાનું, પછી આડી લીટી, પછી ઊભી લીટી, અને પછી થોડો કમથો વળાંક. ફરીથી જોવો જોઈએ ને અહીંયા. પહેલાં તો ગોળ કરવાનું, પછી આડી લીટી કરવાની, પછી ઊભી લીટી કરી, અને થોડો કમથો વળાંક. તો શું બનાવવાનું બાળકો? ન નગારાનો ન. ફરીથી જોવો, શું બોલવાનું? હ, ન નગારાનો ન. બોલતું જવાનું અને લખતું જવાનું. કેવી રીતના લખવાનો? તો કે એક ટપકાને બીજા ટપકા સાથે જોડી ગોળ કરી, પછી આડી લીટી કરવાની, ઊભી લીટી કરવાની, અને થોડો કમથો વળાંક. નગારાનો ન, ન નગારાનો ન, ન નગારાનો ન. કેવો સરસ મજાનો નગારાનો ન બની ગયો. બાળકો, તમારે શું કરવાનું છે? તમારી ચોપડીમાં તમારે આવી જ રીતના સરસ રીતે પ્રેક્ટિસ કરવાની છે.